मणि चिंता विघन विनाशनी जन कमलासनी सक मणि विसरे अति हंस वाहिनी हरे रे मणि दुर्गान देहु तो कुल देवी कष्ट काप जो जन माड़ी ब्रह्मानी कर जो इवार माड़ी जोवनी ऊपर एक छे तो एक मन उचाट जन तमे राखो न मन वरु दे पण एक एक मन उचाट जन तमे राखो न मन वरु दे वहनी सगड़ी बात बोली सोवड़ी करशे सामलो जीवन नी वहमी वहमी बधिए वात ई तो सोवड़ी करशे परम ब्रह्म परमात्मा जागतु पिराणु परमना पीरनी मेहर डाडा वासरानी मेहर माँ गात्रानी मेहर थी आज भीम भाई भीमा भाई परमार अने पांचे भाईओ मकानना वास्तु पूजन सतना भगवान की कथा ए निमित्ते आज की संतवाणी एमा पूज्य राजेंद्र दास बापू बीजा बदा सतो अमरे छतरावा थी भुआ था दुला था अने घना बदा आमंत्रित मेहमानों सतो भाग्यश्री थी दैरो बदो बधाई रहा है। ठंडी घनी बधी है। एक जनाए आवी टाइट में 2000 रुपया नो कोट लीधो तो भाई बंदे कीधु 2000 नो कोट आटली तारा टूका पगार में कि हफ्ते लीधो हफ्ते कि हफ्ते भले लीधो पण 2000 ना हफ्ता केदी भरी ले कि हफ्ता नहीं भरू ने तो वेपारी मारी नहीं नाखे तारी डोही टाइट मारी नाखे से वेपारी से नू से थावानी होय थाय एवा ठंडीना माहौल में आज संतो पधार्या छे पोतानो अमूल्य समय अहीं आप्यो छे तो एक एवा संतवाणीनो सूर संतवाणीनो बहु सरस लक्ष्मणभाई अने भाई शैलेश महाराजे अहीं संतवाणी रजू करी थोड़ू साहित्य कहेवा माटे थई अने बैठो छूं एक चोखोट करूँ कि साहित्य ने संतवाणी ने बहुत जुदा क्यारे न पाड़वा हूँ समझो छो त्या सुधी जे संतवाणी कहे छे एज साहित्य कहे छे एना मरम सुधी जाओ एना तत्व सुधी जाओ तो तत्व में भेद नहीं लय में भेद छे सुर में भेद हशे एना कहेवाना आकार में फेरई छे एक तमने दाखलो दऊं त्यांथी हूँ शुरुआत करूँ साहित्य साहित्य में शू किए कई जोई ने वोरी जाए तो कोई दी जाए तई जोखो नहीं पसे पड़े पड़े पटोड़े भात फटे पण फिटे ज नहीं बापा पड़े पड़े पटोड़े भात ई फाटे पण फिटे साहित्य संतवाणी के जोई जोई ने वरी जे जाय तू तो भी बाविना पड़े नहीं भाई तू भार जिले भी तू मारा मावा मोले या
આવી રામ ભજવાની ઋતુ એ ઋતુ મારે પૂરવ જન્મની પ્રીતુ એ જી માવા મુલે જે કેવું છે એ કોઈ વક્તવ્યમાં કીધું છે, કોઈ દુઆમાં કીધું છે, કોઈ છપાઈમાં કીધું છે, કોઈ છંદમાં કીધું છે, જે સમાજને દેવું છે. પણ એ જે દઈને ગયા છે એની ટૂંકમાં વ્યાખ્યા આપીએ તો એટલું કહી શકીએ જીવનના રસ્તા ઉપરના પાટિયા છે. સૂચના બોર્ડ મોટરસાઇકલ લઈને જતા હોય રસ્તામાં પાટિયા આવે વાંચતા જઈજો. માર્ગને મકાન વગેરે માર્યા હોય હાંકડા પુલની નિશાની ડાયવર્જરની નિશાની બમ્પે હેડને ભયની નિશાની નિશાની ફાટકની નિશાની પુલ હાંકડો છે ને વાહન ધીમે આંકોને કામ ચાલુ છે ને રસ્તો બંધ છે ને 10 કિલોમીટરની ઝડપને ભયગ્રસ્ત એરિયાને કુશળ ડ્રાઈવર એને કહેવાય કે આ બધા પાટિયા વાંચતો વાંચતો મોટરસાઇકલ જવા દઈએ. એમાં પીળા પાટિયામાં લાલ અક્ષરે લખ્યું હોય ભય આગળ પુલ તૂટેલો છે, ભય આગળ પુલ તૂટેલો છે, તો વાંચ્યા પછી મોટરસાઇકલ પાછું વાળી દેવું જોઈએ. વાંચ્યા પછી મોટરસાઇકલ જવા દઈને પાટિયું ધોળીને કહેવા ન આવે તને મારા દીકરાને હમશે પાછો ભરીને મરી જાય ભાઈ ને આ પુલ તૂટેલો છે. એ તો સૂચના દઈ અને ઉભું રહી એમ. સંતવાણી છે, સાહિત્ય છે, દોહો છે, છંદ છે, કવિ છે, જે કાંઈ છે એ તમારાને મારા જીવનના રસ્તા ઉપરના પાટિયા છે. આ સંતો છે ને એ જીવનના રસ્તા ઉપરના પાટિયા બનીને ઊભા છે. તમને એને મને સૂચન દીએ છે. એક એને દાખલો દઉં. મોટરસાઇકલ લઈને જતા હોય રસ્તામાં નદી આવતી હોય, મૂર્ખા માણાને થોડુંક ધન જડે ગામમાં બે અધેરાયેલો જતો હોય, નાળોહી પાડીને મૂળિયા ઉખડી જતો હોય, કોકોકની પાડું કાઢ્યો જતો હોય, એમ બેફામ બની અને નદી જતી હોય. એક બીજી વાત, તમારા ખેતરમાં કૂવો હોય એની માટે 3 સબમર્સિબલ પંપ માંડી લ્યો, 24 કલાક હાંકી લ્યો, એક દોરાવા પાણી હેઠું ઉતરતું ન હોય એટલી તળિયેથી આવક હોય, પણ એના એ પંપને તમે 10 દિવસ બંધ કરી દો, કોઈ દિવસ જોયું કૂવો છલકાઈ નીકળી ગયો હોય, પાણીની આવક ચાલુ છે, મશીન આખો તો ખૂટતું નથી, બંધ કરી દો, કોઈ દિવસ જોયું કૂવો છલકાઈ નીકળી ગયો હોય, છલકે નહીં, કારણ એને પોતાના તળનું પાણી છે. અને નેઠા વિનાના નેરણા પછી કાંઠાને બારાં જાય નદી નાળાને હોકરાને સલી સલી વ્યા જાય, શું કરવા કે વાડીઓમાંથી જડ્યું કે ડુંગરમાં જડ્યું કે ખેતરમાં જડ્યું કે ગામમાં જડ્યું કે ગાળામાંથી જડ્યું, પોતાના બળવાળા હોય એટલા જગતના પટમાંથી કોઈ દી ન છલકે, બીજાના બળમાં જતા હોય ને એટલા છલકી છલકીને જતા હોય, હરવાણી હાચી હોય કોઈ દી દકાળમાં ડૂકે નહીં, પેટાળ પાપી હોય એની ભયખ ન દૂધે ભૂદરા. એ મોટરસાઇકલ લઈને જતા હોય રસ્તાની માલિક નદી આવતી હોય, પછી નદી કોઈ પણ હોય, મચ્છુ આજી માણસા માલણ શત્રુપ જોલા ગોંડળી હિરણ ધાણો ધાતરવડી ઘેલ વર્તુ ભગવો મોજ વધત ઉબેણ વધા ભાદર બ્રાહ્મણી રાડી સાંભળી સાથે લખારીઓ મખરીઓ નડિયો ખરડો માંજો માણેકીઓ પાતળીઓ પાનીઓ સુમાર રાતપરો સુકવો રાણો રસ નાળીઓ લંબાવો ગઢિયો નદી રત્ન આગારતા બિલગંગા ભોગાવતી રૂપમતી રંગમતી વેદમતી મધવંતી ઉડ મનવાર ઉતાવળી ઢાંઢાવળી દ્રાફળ રંધોળા વેણુ કપિલા રેણુકા સાકરાળી કાળુભાર રૂપેણ સપેણ ગોમા ફુલધરા સુંદર સરસ્વતી સોનપરી સિસોન સવાંગ સંરખી દત્તમાં ચકર સુરજવળી રાવલ રોજકી ન્યારી ફલુ રત્નાક નાવલી ઠેંભી ગમતી આંગાવાળી મેમતી મેહાય કો નદી ગમી હોય. સામે કાંઠે જાવ મોટરસાઇકલ ઊભું રાખવું પડે, સૂટબૂટ ટાઈટ હોય ઉતારવા પડશે, ઇન્સર્ટ વીખવું પડે, ચશ્મા કાઢવા પડે, ને પોતિયું વાળવું પડે અને હારા તરિયાનો સંગાથ લેવો પડે તો જ સામે કાંઠે પહોંચી હગીને જેણીએ જેણીએ પોતિયા વાળ્યા છે ને એટલે જ સામે કાંઠે જઈ હી ગયા છે. આપણે તો મોટરસાઇકલ હોતું જવું છે. જેણે છોડ્યું છે એ કંઈક બાંધી ગયા છે, જેને અહીં મૂક્યું છે એ કંઈક લઈ ગયા છે. એક બીજી વાત કરી દઉં, થોડી ઘણી તમને કોઈક મજા આવે સંતવાણીમાં તાલમાં સૂરમાં તો તાલી પડકારો હોંકારો દીજો. ટાઈટ ઘણી છે, ઘણી વખત શું ને એક જણાને પગે હરફ કરડ્યો તો એટલે મેં બરક બરક દાંત કાઢવા એટલે નાખી જાય ને બીજી વખત કરડ્યો તો મીંડો ખડખડ ખડખડ દાંત કાઢવા એટલે હરફ નહીં થયો. અમારી નાચમાં ઝેર વયું ગયું હું આને કરડ્યું ને મરી ગયો મરી જવો જોઈએ ને દાંત કાં કાઢે. ખી જાય ને ત્રીજી વખત કરડ્યો, કરડીને ફૂણી ચડાવીને બેઠો કે હવે કેવાક દાંત કાઢે. એ આમ નાગફૂણી ચડાવીને બેઠો જેને કરડ્યો હતો ને ગોઠણે જ પગ નોખો કર્યો, બાપુ એ લાકડાનો હતો, એ ફેરવીને હરપને માર્યો, હરપની ફોડી ભૂહી નાખી. એમ કહો ખજડ બાબુ અમારા સામે બે જ અમને અમારા બાદ કલા આવી ગઈ કે માણસ લાકડાનો છે ને હલે ને ચલે ને ડોલે ને બોલે આના ખોડિયામ હૃદય જેવી ચીજ હશે કે નહીં. કેમ કે પડકારો તો મણે ઘી છે, એક મણ ઘી ખાવ જેટલી તાકાત આવે એટલી હારા માણાને પડકારાથી આવે. અખતરો કરી લેવો, કોઈ નબળો માણસ દીકરાના લગ્ન માંડીને બેઠો હોય ને ફળિયા આમ જ સગવડતાવાળો એક પડકારો કરી આવે કે મૂંઝાતો નહીં એવો આમ બેઠા છે અહીં, પછી આખા પ્રસંગમાં એક પૈસાની જરૂર ન પડે પણ સગવડતાવાળાના પડકારામાંથી હોય એટલે પોતાનો વરો ઉકેલી નાખે એટલી હિંમત આવી જાય, એટલી તાકાત આવી જાય, એટલી ઉર્જા આવી જાય, એટલે પાવર આવી જાય. અને તમારો પડકારો છે ને અમને સવાર થાય તાજા મજા કરી દે, નકા ગામો ગામના પાણી હોટલે હોટલના ચા રાયતુના ઉજાગરા ખેતીના ગોટો વળી ગયા હોઈએ, પણ એ તામાં તામાં બોલે જતા હોઈએ. કારણ કે બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ. ભુવા તને બધા બહુ સમજદાર બેઠા છે, એક દુવા શરૂઆત કરું છું. બોલ બોલ અમોલ હે
बिन तोले मत बोल, पहले भीतर तोल के तू पीछे न बाहर बोल। शब्द तो ब्रह्म से, अंदर अंदर एक वक्त वजन करी ले, मारा शब्द नो कभी एंड पड़ से कि नहीं। बीजी बात, तमने एक कारतूस आपवामां आवे रिवॉल्वर नो, अने कोई ने एम के भाई मार, ए हाथ में पकड़ी कारतूस कोक ने मारो केवो लागे, का करी देवो? हाथ में पकड़ी कारतूस मारी केवो लागे, का करी देवो? पण एना कारतूस ने रिवॉल्वर में भरी अने पसे मार्यो होय तो हामावाड़ा ने डूचा काढ़ी नाखे। એમ આચરણમાં ઉતારીને જે કંઈ શબ્દો ફેંકાતા હોય ને એ જ હામાવાળાને ડૂચા કાઢે, બાકી તો કાંકરા જેવા લાગે, કાંકરા જેવા લાગે। બોલો બોલો અમોલ હે, હા નો આવડે તો જિંદગી આખી નો આવડે। એક જણો નિમાણો થઈને બેઠો હતો, કોકે કીધું કેમ નિમાણો થઈને બેઠો, કે હું કરું તમે મને કે તેડી ન જાઉં, કે તને તેડી ક્યાં જાવ, તારી જીભ કુવાડે કાપા દેવી, તું જ્યાં બોલ ત્યાં બોખડાટો બોલે, એ કે તમે ક્યાંક તેડી જતા હો ને ક્યાંય બોલું તમારા પેટનો, કે તો હાલ ભેળો એ લીધો ભેળો બેહણામ જતા હતા, એ ફોટો રાખ્યો હતો ને છબી રાખી હતી, ન્યા અગરબત્તી રાખી હતી, સફેદ કપડાં પહેરીને છોકરા બધા બેઠા હતા, અને આપણે બેહણામ જઈને આપણને બધાને ખબર હોય એવા હાવ ગડગડા થઈ ગયા હોય, આપણને ઘડકર મરવાની મરજી થઈ જાય, એવા વિવેક કરે એમાં ન્યા જઈને પહેલે પૂછ્યું હું બાપા બીમાર હતા, કે ભાઈ કાંઈ નંબરે વાળી આવ્યા, ઘોડી પાસે આંટો માર્યો, ભાઈ હું પાસે ગયા, ગાયું નિરણ નાખી, મૂલીને કામ ચીંધી આવ્યા, કૂવા પાસે ગયા, એમ કૂવામાં પાણી કેટલું છે જોવા ગયા ને, તો મરી ગયા, નવી પટ્ટીના ચંપલ હતા ને તે પટ્ટી તૂટી, તે બાપા કૂવામાં પડી ગયા, ત્યાં ઓઈલો બોઈલો હોય કે તો તો ઘાસ તો ગયો હશે ને, ઓઈલો ન્યા માર્યો, નો આવડે ને જિંદગી આખી નો આવડે। માટે બોલો બોલ અમોલ હે, અહીં બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલકે તું પીછે ને બહાર બોલ। એક વખત અંદર વજન કરી લે, એમ સંતોની વાણી છે, એની લેબોરેટરીમાંથી પસાર થઈ ગઈ છે, અંદરથી વજન કરી કરીને શબ્દો નીકળ્યા છે। યાદ રાખજો મિત્રો, તમારે આ તો અહીંયા ભીમાભાઈના આંગણે, રામદેવભાઈના આંગણે સંતો પધાર્યા છે, ભુવાતા પધાર્યા છે, એટલે એક વાત કરી દઉં કે તમારે ઘેર સંત આવે, સાધુ આવે, અતિથિ આવે, મહેમાન આવે, ચારણ આવે, બારોટ આવે, ભોળા પંખીડા આવે, ગાય આવે, ગુરુ આવે, બ્રાહ્મણ આવે, બેન દીકરી આવે કે ભાણેજણા આવે, તો માનજો તમારા ચડતા દિવસના ઈંધાણ છે, ને આજે જે આવતા બંધ થઈ જાય, જે માનવું કહે પડતીના ઈંધાણ છે, કાલ કાહુન દંડ લઈ મારા હરઈ ભલ બુદ્ધિ બચન બિચારા। સમય કોઈને દંડ લઈને મારવા ન આવે, પણ આપણે આંગણે આપણા ભાણેજણા આવતા બંધ થાય ને, તેથી માનવું છે કે હવે મારો હુરી નારાયણ આથમવામાં હોય તો હોય, કારણ કે બધું મળશે, ધન મળશે, દોલત મળશે, પૈસો મળશે, માયા મળશે, પણ એક વસ્તુ મળવી બહુ કઠિન છે, એવું સુંદર વિલાસ નામના ગ્રંથની અંદર મહાત્મા સુંદરદાસજીએ લખ્યું છે, મારા શબ્દો નથી, એક વસ્તુ અતિ કઠિન છે, સુંદરદાસજી લખે છે, શું કઠિન છે? કઈ તાત મિલે, પુણ્ય માત મિલે, સુખ ભ્રાત મિલે, યુવતી સુખદાયી, માત મિલે, સુત ભ્રાત મિલે, કર્મ અનુસાર મળે, માપ મળે, બાપ મળે, આપણે ક્યાં કહેતા કહેતા નહીં કરતા હતા કોઈ મારી માં થાવ, કોઈ મારી માં થાવ, ના, માં તૈયાર રાખી હતી, કર્મ અનુસાર મળે, તાત મિલે, પુની માત મિલે, સુત ભ્રાત મિલે, યુવતી સુખદાયી, રાજ મિલે, ગજબાજ મિલે, અહીં સુખ સાજ મિલે, હરા વાવેતર હોય ને તો બધું મળે, કારણ કે દાતા હોય ને ઉણી મંડાય, બપો આ દે ને દાતા કહેવાય, દંતાળના હોય ને એને દાતા કહેવાય, દાતા હોય ને ઓઈણી મંડાય, એમાં વાવેતર કરાય, અને પછી એમાંથી ઉપજ આવે, બાકી દાઢાઓમાં તો રાંપું સડે, બીજાને ઉઠલા હોય ને ઝડામૂળ કાઢવા હોય ને કે દાઢે વાવેતર થોડા હોય, દાતા એ જ વાવેતર હોય। બીજી વાત, જેણે વાવણી કરી છે ને મારી વાત સમજાશે, ડાબો હાથ ઓઈણી ઉપર હોય, જમણા હાથમાં રાહીને ખરપ્યો હોય, એ બળદને ખરપ્યો મારે, ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે ખરપ્યો, મારા નિયમ છે, ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે ખરપ્યો મારે, અને બાજરી પાકે અને ખીણુંનો દીકરો લણવા જાય ત્યારે દ્રશ્ય જોઈજો, ડાબા હાથમાં ડુંડું આવશે, જમણા હાથની માલિક હોય તો મારા બાપ દાંતેડ્યું આવશે, એ તો જે હાથે દાણા વાવ્યા ને એ હાથમાં દાણા આવે, અને જે હાથે બળદને ખરપિયા માર્યા ને એ હાથમાં દાંતરેડું આવે, આ હાથનું હાથને નથી ભોગવવું પડતું, આટલું સનાતન સત્ય કર્મનો સિદ્ધાંત આ જગતના પટમાંથી છે, કોઈ કંઈ કરી જવું હોય તો
જેને કરવું છે એની માટે એની વાતો છે, બાકી ભેહીના વાહા જેવા નથી કરવાની તો નથી જ કરવાની. નવદી મોરારી બાપુ બોલે કે રાયતા કે સંતોણી વાળા રાયડું નાખે, નથી કરવું. આ તો જેને કરવું છે એને માટેની વાતો છે, જેને કંઈક જગતના પટમાંથી ચીલા પાડી જવા છે એને માટેની આ વાતો છે. કારણ કે વાત નાની હોય, મરમ બહુ મોટો હોય. એટલે એમ ઘણી વખત કહીએ છીએ કે વાત મરમ નહીં, આડેશ ધર્મ નહીં, દુકાનદારી નરમ નહીં, સત્તા ગરમ નહીં, અને દલાલી બેસરમ નહીં. એટલે બેસરમ નહીં એટલે એટલે બે પણ લઈ લેવાનું, એમ બે બે ઇજ્જતની નહીં. હા, કારણ કે ઇજ્જત કમ એ બહુ વાકરી છે. હા, બે જણા બેઠા બેઠા વાતો કરતા હતા બે ભિખારીઓ, એ કે ભગવાનની અસીમ મહેરબાની આપણી માથે કહેવાય કે કેમ કે ભાઈ આપણે મુઈર આબરૂ નંબરે નકર જાતા વાર લાગે. બહુ ઝીણી વાત હતી, કોઈ આમ ઘણા નહીં સમજાણી હોય તો વાંધો નહીં.